મૂક્યો. અને અમારે સુધાબેને સરસ કહ્યું કે કાળ ક્રીડા કરે છે. કાળ તો ક્રીડંતી, ક્રીડા, કાળની ક્રીડા. કાળ આપણી સાથે રમે છે, એમાં આપણે હારીએ છીએ ને જીતે છે, પણ જો રમતા આવડી જાય તો ક્યારેક સાવિત્રીની જેમ આપણે જીતી જઈએ અને કાળ હારીએ. જો રમતા આવડે તો કાળ મારી નાખવા માટે નથી, આપણી સાથે મારી નાખ્યો તો ક્યારના ઉકલી ગયા, એ હજી આપણી સાથે રમે છે. હજી આમ આપણી ચાળ પકડે છે ને, આપણી શોલ પકડે છે, આપણો પગ પકડે છે ને, હાથ પકડીને ડરાવી જાય છે કે હું આવ્યું, બીપીના રૂપમાં આવ્યો, હું આના રૂપમાં આવ્યો, હું ડાયાબિટીસના રૂપમાં. એ આપણી હરેક ક્રીડા કરે છે. કાળ આપણી સાથે રમવા માટે આવે છે. એ ત્યાં કંટાળી જાય છે, ત્યાં તો કઈ મૃત્યુ નથી એટલે કોની સાથે રમે? મૃત્યુ તો મર્ત્યલોકમાં છે, ત્યાં તો છે નહીં, ત્યાં તો બધા અમર. અમરનો અર્થ થાય દેવતા, દેવતા માની અમર. અને આ મર્ત્યલોક છે એટલે કાળ મારીને તારી સાથે આપણી સાથે રમવા આવે. જે રામ ભજન કરશે એ કાળની સાથે રમતો હશે, પછી એ જીત. કારણ કે રામ ભજન કરે એને જીત હારના ભેદ મુકાઈ જાય, એને જીતવું કે હારવું એ કશું, એને તો હારે કો હરિનામ, હારે એને હરિનું નામ. બાકી આપણી સાથે રમવા આવે છે, રમવા દો ને. આટલો પલો કાપીને આવે છે, ક્યાંથી આવ્યો બિચારો આપણા પાસે રમવા માટે? એની સાથે રમવું. કોઈ કોઈ જીતી જાય છે. કબીર જીતી ગયા. શૂન્ય મરે, અજપા મરે, અનહદ હું મર જાય, રામ સનેહી ના મરે, કહ કબીર સમજાય. જીતી ગયો આદમી. કેટલા કેટલા મહાપુરુષો થયા કે જે કાળને જીતી, કાળના માથા ઉપર પગ મૂકી. ઉપનિષદનો નથી કહેતા કાળને જીતી ગયો સાહેબ, કાળને દરવાજે જઈને ઉભો છે. અમારા આજના દરવાજે